જય અંબે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે ઓનલાઈન MCQ ની જે પરીક્ષા લેવાવાની છે તે પરીક્ષા તમારે કઈ રીતે આપવાની છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું આ વિડીયોમાં. મિત્રો, તમારી સ્ક્રીન પર જે એક મેસેજ છે એ મેસેજ તમને પણ વોટ્સઅપમાં મળી જશે. તે મેસેજમાં બ્લુ કલરમાં જે લખેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે સ્કૂલની એપ્લિકેશન ડાઉનલોડ તમે કરી શકશો. મિત્રો, એક વખત જ આપણે સ્કૂલની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, પછી બાકીની દરેક વખતે તમે એપ્લિકેશનમાંથી ડાયરેક્ટ પરીક્ષા આપી શકશો. તો એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરવાની છે? તો જે બ્લુ કલરના અક્ષરમાં લખેલો મેસેજ છે એના પર હું ક્લિક કરું છું. જોજો, એના પર ક્લિક કરવાથી ડાયરેક્ટ તમને એપ્લિકેશન સુધી તમે પહોંચી જશો. ત્યાં જે ઇન્સ્ટોલ લખેલું છે એના પર ક્લિક કરશો એટલે એપ્લિકેશન ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જશે. જોઈ શકો છો તમે, એપ્લિકેશન ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. મિત્રો, એપ્લિકેશન જેવી ઇન્સ્ટોલ થશે તરત તમને યુઝરનેમ અને પાસવર્ડ માંગશે. યુઝરનેમ અને પાસવર્ડમાં તમારે તમારા પપ્પાનો મોબાઈલ નંબર નાખવાનો છે, બંને જગ્યા પર, યુઝરનેમમાં પણ અને પાસવર્ડમાં પણ. માનો કે પપ્પાનો મોબાઈલ નંબર લાગુ નથી પડતો તો મમ્મીનો મોબાઈલ નંબર નાખી જોજો અથવા ઘરનો કોઈ અન્ય મોબાઈલ નંબર નાખી જોજો. છતાં પણ જો તમે લોગિન ના કરી શકો મિત્રો, તો સ્કૂલના હેલ્પલાઇન પર ફોન કરજો એટલે તમને તમારો યુઝરનેમ અને પાસવર્ડ મળી જશે. ઓકે મિત્રો, જો આ એપ્લિકેશન હવે ડાઉનલોડ થઈ ગઈ છે, ઇન્સ્ટોલ થઈ રહી છે. હમણાં ઓપન લખેલું આવશે. જો ઓપન લખેલું હોય એના પર ક્લિક કરું છું એટલે હવે એપ્લિકેશન ખુલી ગઈ છે. મિત્રો, જો એપ્લિકેશન ખુલી રહી છે, તમે જોઈ શકો છો 2019-20 છે એના બદલે ખાસ તમારે 2020-21 કરવાનું છે, ભૂલાય નહીં. યુઝરનેમ અને પાસવર્ડ, મેં કીધું તે પ્રમાણે પપ્પાનો મોબાઈલ નંબર નાખવાનો છે. માનો કે કોઈ એક વિદ્યાર્થી છે જેના પપ્પાનો મોબાઈલ નંબર છે 9829562112. પાસવર્ડમાં પણ મિત્રો સેમ એનું એ જ 9829562112. ચાલો હવે લોગિન પર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો લોગિન થઈ ગયું છે. ઉપર લખેલું છે હેલો પ્રશાંત, એ વિદ્યાર્થીનું નામ છે. તમારા બાળકનું જે નામ હશે તે ત્યાં લખેલું આવશે. ચાલો મિત્રો, હવે લાઈવ એક્ઝામ જે લખેલું છે તમે જોઈ શકો છો, એક ઓપ્શન છે લાઈવ એક્ઝામ, એના પર ક્લિક કરીએ ને એટલે એક્ઝામ શરૂ થઈ જશે. હું અત્યારે એક્ઝામ આપીશ 5:30 વાગે. અત્યારે તમે જોઈ શકો છો સ્ક્રીન પર 5:29 થઈ છે. મિત્રો, 5:30 મારી એક્ઝામ શરૂ થવાની છે. તો હમણાં હું 5:30 તે લાઈવ એક્ઝામ પર ક્લિક કરીશ એટલે મારી એક્ઝામ શરૂ થઈ જશે. ચાલો, લાઈવ એક્ઝામ બધાએ જોઈ લીધું. હવે 5:30 થાય એની આપણે રાહ જોઈએ. ચાલો મિત્રો, 5:30 થઈ ગઈ છે. લાઈવ એક્ઝામ પર હું ક્લિક કરું છું. તમે જોઈ શકો છો ત્યાં સ્ટાર્ટ લખેલું છે. સ્ટાર્ટ પર ક્લિક કરીશ એટલે એક્ઝામ શરૂ થઈ જશે. મિત્રો, મેં એક્ઝામ નાનકડી ગોઠવી છે 3 જ મિનિટની. ઓકે, તમે ઉપર સમય જોઈ શકો છો કેટલી મિનિટ બાકી રહી, 2:45, 2:44, 2:43, એ બાકી રહેલો સમય છે. પહેલો સવાલ જો ઉપર લખેલો છે, કોરોના ખાલી જગ્યાથી થતો રોગ છે, નીચે 4 ઓપ્શન આપેલા છે. તો કોરોના વાયરસથી થતો રોગ છે મિત્રો, એટલે વાયરસ પર હું ક્લિક કરીશ. જો આ રીતની ગ્રીન લાઇન આવી જશે, એ આપણે જવાબ ટીક કર્યો છે. હવે નીચે તમે જોઈ શકો છો બ્લુ કલરમાં લખેલું છે નેક્સ્ટ, એ દબાવશું એટલે બીજો સવાલ આવશે કે ભારતના રાષ્ટ્રપિતાનું નામ. તો ભારતના રાષ્ટ્રપિતાનું નામ બધાને ખ્યાલ છે, ગાંધીજી. પણ માનો કે આ સવાલનો જવાબ હું ખોટો ટીક કરું છું, સરદાર વલ્લભભાઈ પટેલ, હું ખોટો ટીક કરું છું તમને સમજાવવા માટે. ચાલો નેક્સ્ટ, સૂર્ય કઈ દિશામાં ઉગે છે, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. નેક્સ્ટ, તો 1 લાખમાં કેટલા શૂન્ય આવે મિત્રો, વિચારો 1 લાખમાં કેટલા શૂન્ય આવશે? તો કે 1 લાખમાં 5 શૂન્ય આવશે મિત્રો. ચાલો નેક્સ્ટ મિત્રો, 10 વત્તા 10 વત્તા 10 એટલે આપણે સૌ જાણીએ છીએ કે 30 થાય, છતાં હું એક ખોટો જવાબ ટીક કરું છું, માનો કે 40 ટીક કરું છું. ઓકે, આ નેક્સ્ટ દબાવ્યું. તો મિત્રો, મેં જે એક્ઝામ આપતો હતો એમાં 5 જ સવાલ હતા, 5 સવાલ અહીંયા પૂરા થઈ ગયા છે. મેં નાનકડી એક્ઝામ તમને સમજાવવા માટે ગોઠવી હતી. આપણી પાસે 1.5 મિનિટનો સમય બાકી રહ્યો છે, છતાં પણ આપણી એક્ઝામ પૂરી થઈ ગઈ છે. તો ઉપર લાલ કલરના અક્ષરે જે ફિનિશ લખેલું છે તે ફિનિશ દબાવશું એટલે એક્ઝામ પૂરી થઈ જશે. ચાલો, અને જો તમારે માનો કે ફરીથી આખું પેપર ચેક કરવું છે તો નીચે જુઓ પ્રીવિયસ લખેલું છે. જ્યારે સમય વધતો હોય ત્યારે આપણે અગાઉના સવાલ જોવા હોય તો જોઈ શકીએ. જો હું પ્રીવિયસ પર દબાવું છું એટલે મને 4થો સવાલનો જવાબ જોવા મળ્યો. ફરીથી પ્રીવિયસ દબાવું તો 3જા સવાલનો જવાબ જોવા મળશે. ફરીથી પ્રીવિયસ દબાવું. જો આ રીતે તમે
આગળ પાછળ કરી શકો છો, નેક્સ્ટ થી આગળ જવાશે, પ્રીવિયસ થી પાછળ જવાશે. ઓકે મિત્રો, ચલો હવે માનો કે આપણે એક્ઝામ પૂરી કરી દેવી છે, બધા સવાલના જવાબ આપણે આપી દીધા છે, તો ઉપર લાલ કલરના અક્ષરે જે ફિનિશ લખેલું છે એના પર આપણે ક્લિક કરવાનું છે. જો ફિનિશ પર હું ક્લિક કરું છું, અહીંયા ટોટલ ડિટેલ આવી ગઈ પરીક્ષાની, કે આ પરીક્ષામાં ટોટલ 5 સવાલ હતા, જો લખેલો એવું ટોટલ ક્વેશ્ચન 5 5 સવાલ હતા, અટેન્ડ ક્વેશ્ચન 5 એટલે કે તમે 5 સવાલના જવાબો આપી દીધા છે. ઓકે, અને એમ્પ્ટી ક્વેશ્ચન મતલબ તમે કોઈ સવાલ છોડ્યો નથી, જો ત્યાં 0 લખેલું આવી ગયું, બરાબર છે. ચાલો હવે આપણે યસ દબાવશું એટલે આ એક્ઝામ પૂરી થઈ જશે. ચાલો યસ દબાવી દીધું એટલે અહીંયા આ એક્ઝામ પૂરી થઈ ગઈ મિત્રો. જો લખેલું આવી ગયું ફિનિશ, ઓકે, ટાઈમ પણ ત્યાં લખ્યો છે, જો સ્ટાર્ટ 5:30, ફિનિશ 5:33. ઓકે મિત્રો, ખાસ તમારે આ કાળજી રાખવાની છે કે હવે એક્ઝામ 5:33 પૂરી થાય છે ત્યારે અહીંયા ફિનિશ લખેલું ખાસ હોવું જોઈએ, તો તે ફિનિશ લખેલું છે. ઓકે, હવે તમે 5:33 પછી તમે આનું રિઝલ્ટ પણ જોઈ શકશો મિત્રો, કઈ રીતે તેની ચર્ચા કરીએ. ચાલો હું હાલમાં એપ્લિકેશન બંધ કરી દઉં છું દાખલા તરીકે. ઓકે, હવે તમે જોઈ શકો છો મારી સ્ક્રીન પર એક એપ્લિકેશન આવી ગઈ, જાગોસ લખેલી, જયંબે લખેલી એક એપ્લિકેશન આવી ગઈ. જો એપ્લિકેશન હું ખોલું, હવે બેક કરું, હવે મારે એ એક્ઝામનું રિઝલ્ટ જોવું છે કે કેટલા માર્ક્સ મળ્યા, તો જોઈ શકાય. જો આ મેનુમાં એક્ઝામ લખેલું છે, એક જગ્યા પર એક્ઝામ પર હું ક્લિક કરું છું, તો તમે જોઈ શકો છો છેલ્લે આપેલી એક્ઝામ સૌથી નીચે હશે. મેં ટોટલ 4 એક્ઝામ આપી હતી, બરાબર, એમાંથી મેં તમને જે બતાવી એ ચોથા નંબરની એક્ઝામ છે. તો ચોથા નંબરની એક્ઝામ પર હું ક્લિક કરું છું મિત્રો, જોજો, તો જો અહીંયા બધી બાબતો આવી ગઈ. જો એક નંબર લખ્યો તે પહેલો સવાલ છે, બે નંબર લખ્યો તે બીજો સવાલ છે, ત્રણ નંબર લખ્યો તે ત્રીજો સવાલ છે. માનો કે એક નંબરનો સવાલમાં જો સામે લખ્યું છે કરેક્ટ, મતલબ કે એ સવાલનો જવાબ મેં સાચો આપ્યો છે અને મને એકમાંથી એક માર્ક્સ મળ્યો છે, એ હું ક્લિક કરીને જોઈ પણ શકું છું. જો કરેક્ટ આન્સર હતો સી અને આપણે આપ્યો સી, જો અહીંયા જોઈ શકીએ છીએ ગ્રીન કલરનું છે આ સવાલ હતો, ગ્રીન કલરનું જે છે આપણે જવાબ લખ્યો હતો અને આપણો જવાબ સાચો છે. હવે ઉપરથી બેક કરું છું, ચાલો બીજો સવાલ ખોલ્યો, તો જો એમાં ખરેખર જવાબ હતો ગાંધીજી, પણ મેં ટીક કર્યો તો સરદાર વલ્લભભાઈ પટેલ. એવી રીતે ત્રીજો સવાલ પર ક્લિક કરું તો આ પૂર્વ દિશામાં આપણે ટીક કર્યું હતું અને આનો જવાબ પણ પૂર્વ દિશામાં જ હતો. આવી રીતે મિત્રો તમે દરેક સવાલના જવાબ ચેક કરી શકો. જો પાંચમો સવાલ ખોલું છું, સાચો જવાબ હતો 30 પણ આપણે ટીક કર્યો છે 40. ઓકે મિત્રો, ચાલો તો આ રીતે તમે તમારું પેપર આખું શાંતિથી જોઈ શકશો. અને ઉપર તમે જુઓ તમારો રેન્ક આપેલો છે, તમારો રેન્ક છે 1. તમને માર્ક્સ કેટલા મળ્યા, તો કે 5 માંથી 3, મેં 5 જ સવાલની એક્ઝામ આપી હતી એમાંથી 3 સાચા પડ્યા એટલે 5 માંથી મને માર્ક્સ મળ્યા 3. નીચે જુઓ રાઈટ આન્સર કેટલા છે, તો કે 3. રોંગ કેટલા એટલે કે ખોટા કેટલા છે, તો કે 2. તમે છોડ્યા કેટલા, તો કે 1 પણ નહીં. અને તમને કયો ગ્રેડ મળ્યો છે, તો કે B2 ગ્રેડ મળ્યો છે. અહીંયા તમને આખું રિઝલ્ટ એક્ઝામ પૂરી થાય તરત તમને મળી જશે. માનો કે 5:30 તમારી પરીક્ષા પૂરી થાય છે, તો 5:30 તમે આ રીતે તમારું રિઝલ્ટ જોઈ શકશો. ઓકે મિત્રો, ચાલો. અને ખાસ એક કાળજી રાખવાની છે કે જ્યારે તમારી પરીક્ષા ચાલુ હશે, ચાલુ પરીક્ષા, એ સમયે કોઈનો ફોન તમારે રિસીવ કરવાનો નથી. તમારા ફોનમાં કોઈ પણનો ફોન આવશે, એ ફોન તમારે રિસીવ કરવાનો નથી, નહીંતર એક્ઝામમાંથી તમે બહાર નીકળી જશો. અને એક વખત તમે શરૂ પરીક્ષાએ બહાર નીકળ્યા, એપ્લિકેશનમાંથી જો ભૂલમાં પણ બહાર નીકળી ગયા, તો ફરીથી તમે લોગિન થઈ શકશો નહીં, ત્યાં તમારી એક્ઝામ પૂરી થઈ જશે. એટલે ચાલુ પરીક્ષાએ ફોન ઉપાડવાનો નથી અને એપ્લિકેશનની બહાર પણ નીકળવાનું નથી. ઓકે, ચાલો જયંબે.